શેરી મહોલ્લાની ખબરમાં હવે આપણે મુલાકાત લઈએ એક એવી સોસાયટીની જેના સ્થાનિકો પાયાની સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક તંત્રમાં અનેક રજૂઆત કરી છતાં પણ હજુ સુધી સ્થાનિકોની સમસ્યાનો કોઈ અંત નથી આવ્યો. આપ જોઈ શકો છો સોસાયટી વિસ્તારમાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આવો જાણીએ કયો છે આ વિસ્તાર અને શું છે ત્યાંની સમસ્યા. અમારા વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આપનું સ્વાગત છે. આજે અમે આવી પહોંચ્યા છીએ પાલનપુરની હરિહોમ સોસાયટી. હરિહોમ સોસાયટીની વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ છે જેના કારણે આ વિસ્તારના જે રહીશો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે તે ગંદકીથી ખદબદી રહ્યો છે. ગટરના પાણી છે તે આ વિસ્તારમાં ઉભરાય છે, તેના કારણે રોગચાળો પણ ફેલાયો છે. આપણે આ વિસ્તારના રહીશો છે તેમની સાથે વાત કરીશું કે તેમને આ વિસ્તારની અંદર કઈ કઈ સમસ્યાઓનો આપણે સામનો કરવો પડી રહ્યો છે. સાહેબ, મેન તો પહેલા અમારે વર્ષોથી આ જે અમારો મેઇન રોડ છે બજારમાં આવવા જવાનો હરિહોમ સોસાયટીનો, એ તમે જોયો જ અને શૂટિંગ ઉતાર્યું કે કેટલું પાણી એના અંદર થઈ અને લેડીઝોને છોકરાઓને આબુ જવું પડે છે. એના કારણે હાલ ડેન્ગ્યુના અમારી સોસાયટીના અંદર 25-30 તો ડેન્ગ્યુના ઓલરેડી પોઝિટિવ કેસ છે. ઘરે ઘરે ડેન્ગ્યુ ફાટી નીકળ્યો છે અને અમે વારંવાર મ્યુનિસિપાલિટીના અમારા જે ચૂંટાઈને આવેલા જે વોર્ડના સભ્યો છે એમને મળીએ છીએ. એમાંથી એક આશાબેન અમને પોઝિટિવ જવાબ આપે છે, બાકીના તો કોઈ અમારી વાત જ સાંભળવા તૈયાર, અમને મળવા તૈયાર નથી. અમે કાલ રાતે મળવા નીકળેલા આખી સોસાયટીના 100-150 બધા ભાઈઓ 2-3 સાધન લઈને નીકળ્યા. એક આશાબેન અમને મળ્યા, બાકીના કોઈ અમને મળ્યા નથી. આજે સવારે આશાબેન આવ્યા, એક નાનું ટ્રેક્ટર છે એનાથી કશું કામ થાય એવું નથી, પણ એટલું લઈને આવ્યા છે. અને મ્યુનિસિપાલિટીમાં કીધું કે ભાઈ જીસીબી તો બગડેલું પડ્યું છે, કોઈ જવાબ બરોબર અમને મ્યુનિસિપાલિટીમાંથી મળતો નથી. અમને તે નગરપાલિકાના જે કોર્પોરેટર હોય છે તે ચૂંટણી આવે છે ત્યારે આવે છે, મસમોટા વાયદા કરે છે પરંતુ ત્યારબાદ ગાયબ થઈ જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપે વોટ આપીને જે નગરપાલિકાના સદસ્યોને ચૂંટ્યા છે તે આવતા નથી, આપનું કામ કરતા નથી, શું કહેશો? શું કહીશું, આપણે સફાઈ કામ નથી થતી, રોડનો કામ નહીં થતો, અને બીજી વાત શું વારંવાર કહેવા છતાં રોડ બી બનાવવામાં નહીં આવતો આપણે, અને વરસાદમાં તો એટલી પ્રોબ્લેમ પડે છે, હેરાન થાય છે લોકો, એટલી પબ્લિકને ત્રાસી જાય છે હેડવા માટે, અને મચ્છર ડેન્ગ્યુ ને એને સાહેબ બહુ તકલીફ થાય છે. આ વિસ્તારની અંદર જે રોડ રસ્તા છે તે પણ ખૂબ જ ખરાબ છે, જેના કારણે જે લોકો છે તેમને ચાલવામાં મુશ્કેલી પડે છે. વાહનો લઈને આવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક જે ગટરના ગંદા પાણી છે તેમાં પણ વાહન ચાલકો ફસાઈ જાય છે, પડી જાય છે. કેવા પ્રકારની તકલીફ પડે છે? મુશ્કેલી સાહેબ બહુ મોટી છે. હરિહોમ સોસાયટીમાં આ પ્રશ્ન લગભગ છેલ્લા વર્ષો જૂનો પ્રશ્ન છે, છતાં પણ કોઈ સોલ્યુશન થતું નથી, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા આ તંત્ર આ વિશે કોઈ ધ્યાન લેતું નથી. કોર્પોરેટરના જે મેમ્બરો હોય છે એ આવે છે, બાકી એની કોઈ રજૂઆત થતી આગળ કોઈ કાર્યવાહી થતી એની નથી. અન્ય કેટલીક મહિલાઓ આ વિસ્તારની છે તેમની સાથે વાત કરીશું. બેન, વાત કરવામાં આવે તો તમારા વિસ્તારની અંદર કયા પ્રકારની તકલીફોનો આપ સામનો કરી રહ્યા છો? આ વર્ષોથી આ પાણીની તકલીફ છે અહીંયા, અને એના કારણે અમારે ઘેર ઘેરે રોગચાળો ફાટેલો છે અહીંયા, રોગચાળો ફાટેલો છે અહીંયા, અને જ્યારે જુઓ ત્યારે અહીંયા ગંદકી બીજી વાત નહીં, અને કોઈ પ્રોબ્લેમ એમને ત્યાં રજૂઆત કરીએ તો કોઈ સાંભળવા તૈયાર જ નથી, કાસાબેન સિવાય. આપણે આ વિસ્તારના એક વડીલ છે તેમની સાથે વાત કરીશું. કાકા, વર્ષોથી આ વિસ્તારમાં રહો છો, ખાસ કરીને જે રીતે આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે કેવી તકલીફ પડી રહી છે? 25 વર્ષ હો ગયે મેરે કોઈ એરિયા મેં રહેતી હોય, બરફ કે કારખાને કે અંદર રહેતી હોય, પાછળ કા મારા હિસ્સા હૈ તો અહીંયા ભી દુનિયાભર કી ગંદકી રહેતી હૈ, દુનિયાભર કી કિતની દફા લાઈને પાસ હો ચુકી નગરપાલિકા કે ગવર્નમેન્ટ કે ગટર વગેરે સાફ કરને કે લીએ કોઈ કોઈ સુનાઈ નહીં હોતી હૈ, આતે હૈ પ્લાન બનાતે હૈ ખતમ, ઓર જી ગંદકી છે ઇતને કે અભી ડેન્ગ્યુ કે મેં બરફ કે કારખાને મેં ક્યાં ઇધર ક્યાં ચારોં બાજુ ડેન્ગ્યુ કા ફેલા હુઆ હૈ, પોઝિટિવ હૈ પોઝિટિવ. અન્ય કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, આ વિસ્તારમાં ગંદકી છે, તકલીફ છે, પાણી આવતું નથી, શું કહેશું? દરેયનું પાણી પણ બરોબર આવતું નથી અને ગંદકી બહુ છે ને, કચરા વાળા પણ આવતા નથી ગાડી લઈને, કચરો બી અમારે નાખવાની તકલીફ થઈ ગઈ છે. નગરપાલિકા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી તેના કારણે આપ ત્રાહિમામ છો. આપે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી નગરપાલિકામાં? અમારે ગંદકી પાછળ કાયમ માટે રહે છે, છોકરાઓ મોદા પડે, બૈરા મોદા પડે, મને તો ચાર દિવસ સર્દી થાય છે ગંદકીમાં, ગંદકીમાં કચરો બી અમે બાર પણ જાતે બી વાળીએ, એ લોકો કઈ વાળવા માટે નથી આવતા, બોલો અમે બધું જાતે સફાઈ કરીએ બહાર ની. બેન, આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર નાખેલી છે? હા છે. તો ભૂગર્ભ ગટર કમ્પ્લીટ કામ કરે છે? હા, એ તો કમ્પ્લીટ કરે છે, પણ બહાર જે ભંગી છે ને વાળવા નથી આવતા. પાણી કેટલા દિવસે આવે છે? પાણી ધરવાનું તો 3 દાડે આવે, 4 દાડે આવે, વળી ના આવે, 5 દાડે આવે, એવું આવે. તો પાણી ના આવે તો પાણી ક્યાંથી લાવો છો? પાણી જો તો ખરીસા લાવીએ, ટેન્કર મંગાવીએ, એવું કરીએ.
આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારના એક નગરસેવક છે, તે જાગૃત છે, તે આ વિસ્તારમાં અવારનવાર આવે છે અને લોકોની સમસ્યા સાંભળે છે, પરંતુ તેઓ વિપક્ષની ભૂમિકામાં છે જેના કારણે તેમના કામ થતા નથી, તેમને અગવડ પડે છે. પોતે જાતે પૈસા ખર્ચીને અહીંયા ટ્રેક્ટર લાવે છે અને જે કચરો છે તેને પણ દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપ શાસિત નગરપાલિકા છે તે આપનું કામ કરતી નથી, આપ વિસ્તારમાંથી ચૂંટાયા છો, કોર્પોરેટર છો, આપ પોતાના પૈસા અહીંયા કામ કરી રહ્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સ્વચ્છતાના નામે માત્ર ને માત્ર ખાલી વાતો જ થાય છે. લાખો કરોડો રૂપિયા જે ખર્ચાય છે એનો પરિણામ, જે લોકોને જે સ્વચ્છતાનું જે પરિણામ મળવું જોઈએ એ મળતું નથી. ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપેલો છે, એમ છતાં સોસાયટીની અંદર ડોર ટુ ડોરવાળી ગાડી જતી નથી. અઠવાડિયે 10 દિવસે જાય છે, ગમે ત્યાં ગંદા પાણી ઉભરાય છે. એના માટે જે કાર્યવાહી થવી જોઈએ એ થતી નથી. લોકોની વારંવાર રજૂઆત, અમારી રજૂઆત, એમ છતાં બિનજરૂરી પૈસા વેડફાય છે અને જે પરિણામ જે લોકોનું જે સાચું કામ કરવું જોઈએ એ થતું નથી. એટલે જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર માત્ર ખાલી સ્વચ્છતાના નામે ફોટા જ પડે છે અને વાતો જ થાય છે, લોકોને કોઈ પરિણામ મળતું નથી. એના કારણે હાલ પાલનપુર શહેરની અંદર ઠેર ઠેર ડેન્ગ્યુ ને બીમારીના કેસો વધતા જાય છે. આના માટે વહીવટી તંત્રએ આવી જે જગ્યામાં જે ડેન્ગ્યુના કેસો બન્યા છે એવા એરિયાનો સર્વે કરવો જોઈએ. જ્યાં ત્યાં જે ગંદા પાણી બહાર ઉભરાય છે એના નિકાલ માટેની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હાલની તારીખમાં નગરપાલિકાની અંદર ટાંચા સાધનો, આખા પાલનપુરની અંદર માત્ર એક જ સાધન ચાલી રહ્યું છે. ઓછામાં ઓછા 7 થી 8 ટ્રેક્ટરો હોવા છતાં બી 2 થી 3 ટ્રેક્ટર ચાલુ છે, બાકી બધા ટ્રેક્ટરો બંધ પડ્યા છે. સાધનો, જેસીબી જેવા સાધનો પણ બંધ પડ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ વિસ્તાર છે તે નગરપાલિકાની હદમાં આવે છે. નગરપાલિકા આ વિસ્તારની અંદર સમયસર વેરો વસૂલ કરે છે, પરંતુ આ વિસ્તારના જયારે વિકાસના કામોની વાત હોય કે આ વિસ્તારની સમસ્યા હોય, નગરપાલિકા કોઈ પણ પ્રકારનો રસ દાખવતી નથી. તેના કારણે આ વિસ્તારના જે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાત કરવામાં આવે તો આ વિસ્તારના જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમનું પણ કોઈ નગરપાલિકા સાંભળતું નથી. તેના કારણે જે વિસ્તારના લોકો છે તે અવારનવાર તેમના ઘરે જાય છે અને તેમને આ વિસ્તારની સમસ્યાઓ જણાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા છે તે આ વિસ્તાર પ્રત્યે ઉપેક્ષા સેવી રહી છે, જેના કારણે આ વિસ્તારના લોકો છે તે ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો આ સાથે શેરી મહોલ્લાની ખબરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો સી24 કલાક.